હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ નવ ગુજરાત એકેડમી. આજે આપણે કોમ્પ્યુટરનું લેક્ચર 6 જોઈશું. પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવનારા લેક્ચર્સની તમને નોટિફિકેશન મળી શકે. ઓલરેડી આપણે સેક્શન 1.5 સુધી જોઈ લીધું છે. હવે આપણે સેક્શન 1.6 આજે જોઈશું. અને 1.6માં ઇન્ટરનેટ ફેમિલિયારિટી, યુસેજ અને ઈમેલ્સ, બરોબર, આ જોઈશું. જેમાં ઈમેલ આપણે કદાચ આજે નહીં જોઈએ, એ પાછળ આપણે જ્યારે આઉટલુક એક્સપ્રેસ અને મેલમર જોઈશું એની અંદર આપણે ઈમેલ જોઈ લઈશું. બાકી ઇન્ટરનેટ જે આપણે યુઝ કરીએ છીએ એમાં શું હોય છે, કઈ રીતે વર્ક કરે છે અને બેકગ્રાઉન્ડમાં સી રીતે કામ કરે છે અને એનો યુઝ શું છે, એ બધું આજે આપણે જોઈશું. એ પહેલાં આપણે જોઈ લઈએ વોટ ઇઝ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ છે શું? ઇન્ટરનેટ એટલે બહુ બધા કોમ્પ્યુટર ભેગા મળી અને એક નેટવર્ક બનાવે છે જે આખા વર્લ્ડને કનેક્ટ કરે છે, એને ઇન્ટરનેટ કહેવાય છે. હવે એક આ ડેફિનેશન ખાલી યાદ કરી લેજો, નેટવર્ક ઓફ નેટવર્ક્સ, એને ઇન્ટરનેટ કહેવાય. કદાચ એક્ઝામમાં પૂછે કે નેટવર્ક ઓફ નેટવર્કને શું કહેવામાં આવે છે, તો એ ટાઈમે કન્ફ્યુઝન ના થાય, એને ઇન્ટરનેટ કહેવામાં આવે છે. ઇન્ટરનેટનો યુઝ શું? આપણે કોઈ વેબસાઇટ એક્સેસ કરવી હોય એના માટે છે, ચેટ કરવું હોય એના માટે છે, કોઈ ઇન્ફોર્મેશન લેવી હોય, સર્ચ કરવું હોય, કોઈ ઇમેજ મોકલવી હોય, કોઈ ડેટા મોકલવા હોય, કોઈ રિસીવ કરવા હોય, એટલે આ બધા કામ ઇન્ટરનેટના હોય છે, જે આજના વર્લ્ડમાં આપણે કરીએ છીએ અને આપણું કેટલું બી પણ વર્ક એ ઇઝી કરે છે. એટલે ઇન્ટરનેટ શું છે? સેન્ડ અને રિસીવ ડેટા, બરાબર. વિધિન અ સેકન્ડ તમે કોઈપણ ડેટાને અહીંયાથી વિદેશમાં મોકલી શકો છો, બરાબર. હવે એ ડેટા જાય છે કઈ રીતે? તો એ પેકેટ સ્વિચિંગમાં જાય છે, બરાબર. આ એક ટર્મ યાદ રાખજો, અમુક ટર્મ છે જે આપણે યાદ રાખવી પડશે, બરાબર. એટલે પેકેટ સ્વિચિંગમાં જાય છે અને પેકેટ સ્વિચિંગ નેટવર્ક કહેવામાં આવે છે. એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું કે સપોઝ તમે લખ્યું હાય આઈ એમ ફાઇન, બરાબર. તો આપણે એને બે પેકેટમાં ડિવાઈડ કરી દઈએ એ ડેટાને, એક હાય અને એક આઈ એમ ફાઇન. તો એ બંને ડેટા બીજા કોમ્પ્યુટર પર જશે. હવે હું તમને એનું એક્ઝામ્પલ આપું કઈ રીતે જશે. સપોઝ આ આપણે એક કોમ્પ્યુટર પર બેઠા છીએ અને બીજા કોમ્પ્યુટર પર ડેટા મોકલવો છે. તો મેં અહીંયા અત્યારે લખ્યું હાય આઈ એમ ફાઇન અને મારે આ કોમ્પ્યુટર પર મોકલવો છે. તો એ આખો ડેટા નહીં જાય, એ ડેટાને બ્રેક કરી દેશે. જો બ્રોકન ઇન્ટુ સ્મોલર યુનિટ, નાના ભાગમાં એને બ્રેક કરી દેશે. એટલે સૌથી પહેલાં અહીંયાથી જશે હાય, બરાબર, અને આવાળો રૂટ પકડશે, આને રૂટ કહેવાય. અહીંયાથી એ રૂટ પકડીને અહીંયા જશે અને આઈ એમ ફાઇન બીજો રૂટ પકડી અને અહીંયાથી જશે. હવે એવું નહીં થાય કે અહીંયા આઈ એમ ફાઇન આને પહેલાં મળી જશે અને હાય પછી મળશે. જે રીતે તમે ડેટા લખીને મોકલ્યો છે એ રીતે જ મળશે, પહેલાં હાય મળશે અને પછી આઈ એમ ફાઇન, અને ત્યાં જઈને બંને ભેગા થઈને એને દેખાશે હાય આઈ એમ ફાઇન, બરાબર. એટલે તમે જે ડેટા હાય આઈ એમ ફાઇન લખ્યો છે આખો આખો એને ત્યાં મળશે, પણ અહીંયાથી જે રસ્તામાં જ હશે ને એનું પેકેટમાં અલગ અલગ કરશે અને ત્યાં જઈને એ પેકેટ આખું પાછું હતું એ રીતે ભેગું થઈ જશે. એટલે સૌથી પહેલાં એને બ્રોકન કરશે અને પછી ત્યાં જઈ અને એ જેટલા પણ ટુકડા હશે એ બધા પાછા મળી જશે. એટલે આને પેકેટ સ્વિચિંગ કહેવામાં આવે છે, બરાબર, યાદ રાખજો, એને પેકેટ સ્વિચિંગ કહેવામાં આવે છે. હવે અલગ અલગ ડેટા નહીં થાય, ડેટા એક જ આખો પહોંચશે, બરાબર. હવે આ જે બધું ઇન્ટરનેટ પર જે આ બધા ફંક્શન થાય છે ને, જે પેકેટ પર ડેટા મોકલવાનું, ત્યાં જઈને ડેટા ભેગા કરવાનું, એ બધું ટીસીપી આઈપીથી થાય છે. હવે ટીસીપી આઈપી શું છે? તો આપણે એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, એટલે ટીસીપી, અને આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. એટલે આ એનું ફૂલ ફોર્મ છે. આ તો ચોક્કસ યાદ રાખજો, જો તમને એનું ફંક્શન ના ખબર પડે તો પણ આ તો યાદ રાખજો કે ટીસીપી આઈપીનું ફૂલ ફોર્મ શું છે, બરાબર. હવે ટીસીપી આઈપી શું કરશે કે અલાઉ વન કોમ્પ્યુટર ટુ ટોક ટુ અનધર કોમ્પ્યુટર વાયા ઇન્ટરનેટ, બરાબર. એટલે એક કોમ્પ્યુટર પરથી કોઈ ડેટા બીજા કોમ્પ્યુટર પર મોકલવા હોય એના માટે ટીસીપી આઈપીની જરૂર પડે છે. એટલે એક પ્રોટોકોલ છે. પ્રોટોકોલ એટલે શું? આપણે પી જે હોય ને એ પ્રોટોકોલ કહેવાય. અહીંયા પ્રોટોકોલ એટલે સેટ ઓફ રૂલ, એનો રૂલ હોય. એટલે ઇન્ટરનેટ પર એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર પર ડેટા મોકલવા માટે એક રૂલ્સ હોય છે, બરાબર. એ રૂલને ફોલો કરે છે એટલે એ ડેટા પ્રોપર ફોર્મેટમાં મોકલાય છે. જેમ કે અહીંયાથી આ ડેટા મારે અહીંયા મોકલવો છે તો આ એક રૂલ્સ ફોલો કરશે કે પેકેટ સ્વિચિંગમાં આ રીતે ડેટા જવો જોઈએ, પછી આ બીજો પેકેટમાં અહીંયા જવો જોઈએ, ને આ રીતે અહીંયા જે ડેટા મોકલો છે એ પ્રોપર અહીંયા મળવો જોઈએ એનો. એટલે આ જે રૂલ્સ જે આખો અહીંયા ફોલો કરે છે ને એ આખો ટીસીપી આઈપી કરે છે, બરાબર.
ટીસીપી આઈપી એ આખો રૂલ્સ ફોલો કરે છે, અને રૂલ્સ એટલે પ્રોટોકોલ, બરાબર. જો એનો પ્રોટોકોલ ના હોય તો ડેટા કદાચ સપોઝ કે પહેલાં આઈએમ ફાઇન પહોંચી જાય અને પછી હાઈ પહોંચે. એટલે આ બધું જે મિસકોમ્યુનિકેશન ના થાય એના માટે જે પ્રોટોકોલ બનાવેલો છે એને ટીસીપી આઈપી કહે છે. હવે ટીસીપી આઈપીનું ફૂલ ફોર્મ ખાલી યાદ રાખજો કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ એન્ડ ઇન્ટરનેટ પ્રોટોકોલ, બરાબર. એટલે આમાંથી બે ક્વેશ્ચન બની શકે છે, એક ઇન્ટરનેટ શું છે, નેટવર્ક ઓફ નેટવર્ક, અને ટીસીપી આઈપી. હવે આગળ જોઈએ આપણે એક્સેસિંગ ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે આપણી જોડે શું હોવું જોઈએ? ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે સૌથી પહેલાં તો આપણી જોડે એક ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ અને એક બ્રાઉઝર હોવું જોઈએ. બ્રાઉઝર એટલે ક્રોમ છે, ફાયરફોક્સ છે, એ બધા બ્રાઉઝર કહેવામાં આવે છે, બરાબર. હવે એ બ્રાઉઝરનો યુઝ કરી અને તમે કોઈપણ વેબસાઇટ એક્સેસ કરી શકો છો. અત્યારે આપણે મોબાઈલની એપ્લિકેશનની વાત નથી કરતા, આપણે ખાલી બ્રાઉઝરની વાત કરીએ, બરાબર. એટલે આજના જમાનામાં આ બધું આવી ગયું છે કે તમે કોઈપણ એપ ખાલી બનાવી દો અને એપ ઓનલી મોબાઈલથી એક્સેસ કરો, બરાબર. ને વર્લ્ડ વાઇડ અત્યારે એ જ ચાલે છે, પણ આપણે બ્રાઉઝરની વાત કરીએ છીએ. હવે એ જે તમે વેબસાઇટ એક્સેસ કરો છો અને તમારું જે ઇન્ટરનેટ કનેક્શન છે એની સ્પીડ સામામાં અપાય છે, એક તો KBPS એટલે કિલો બીટ્સ પર સેકન્ડ, અને એક છે MBPS એટલે મેગા બીટ્સ પર સેકન્ડ. હવે જનરલી પહેલાં KBPSમાં સ્પીડ આવતી હતી, હવે MBPSમાં સ્પીડ મળે છે, એટલે આપણે એને મેગા બીટ્સ પર સેકન્ડમાં અત્યારે એને મેઝર કરીએ છીએ. હવે મેગા બીટ્સ પર સેકન્ડ નોર્મલી શું કહેવામાં આવે છે, આને જે આપણે માપીએ છીએ એને બોડ રેટ, બરાબર. જે મેગા બીટ્સ પર સેકન્ડમાં જે આપણે માપીએ છીએ એને આપણે બોડ રેટ કહેવામાં આવે છે. એટલે એક આ યાદ રાખજો, MBPSનું ફૂલ ફોર્મ, KBPSનું ફૂલ ફોર્મ, અને એને શું કહેવામાં આવે છે. આપણે જે મેઝર કરીએ છીએ સ્પીડને જે MBPSમાં, એની જે ટર્મ છે એને આપણે બોડ રેટ કહીએ છીએ. હવે મેં અહીંયા એક આ મૂક્યું છે કે આપણે એક્ઝામમાં પૂછાઈ શકે છે કે એક કિલો બાઇટ ઇઝ ઇક્વલ ટુ કેટલા બાઇટ, બરાબર. કે પછી મેગા બાઇટ એનું MB, બરાબર, કેટલા કિલો બાઇટ ઇઝ ઇક્વલ ટુ કેટલા મેગા બાઇટ. પણ આ એક સિક્વન્સ ખાલી યાદ રાખજો, પહેલાં બાઇટ આવે, પછી કિલો બાઇટ આવે, પછી મેગા બાઇટ, પછી ગીગા, પછી ટેરા, પેટા, એક્ઝા, ઝેટા અને યોટા. એટલે સૌથી લાસ્ટમાં કયું છે? યોટા. અને આની ઉપર એક બીટ આવે છે, બીટ, બરાબર. આ બીટ છે, 8 બીટ ઇઝ ઇક્વલ ટુ 1 બાઇટ. આ બધું 1 છે, બરાબર. આગળ એટલું યાદ રાખજો, 1 છે, 8 બીટ ઇઝ ઇક્વલ ટુ 1 બાઇટ, 1024 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલો બાઇટ, બરાબર. એટલે આ સિક્વન્સ ખાલી યાદ રાખજો કે આમાં તમને ખબર હોવી જોઈએ કે સૌથી નાનું કયું, સૌથી મોટું કયું. અને આ તો કોમન જ છે, 1024, આ તો બધામાં કોમન જ આવશે. ખાલી અહીંયા આ બાઇટ, અહીંયા કિલો બાઇટ, પછી આનું આ મેગા બાઇટ, તો અહીંયા મેગા બાઇટ, એની નીચે ગીગા બાઇટ, તો આ ગીગા બાઇટ, બરાબર. એટલે આ રીતે કોઈ પણ તિકરમબાજી બનાવીને તમારે એને યાદ રાખવું પડશે. હવે આગળ જોઈએ WWW, બરાબર. આપણે ઇન્ટરનેટ જોઈ લીધું, બરાબર. ઇન્ટરનેટ શું છે, ઇન્ટરનેટની સ્પીડ સામાં અપાય છે, આપણે બ્રાઉઝર હોય છે એનો યુઝ કરીએ છીએ. હવે બ્રાઉઝર જ્યારે યુઝ કરીએ છીએ તો વેબસાઇટ કઈ રીતે એક્સેસ કરીએ, વેબસાઇટના પાર્ટ કયા, એ બધું આપણે હવે જોઈશું. તો સૌથી પહેલાં તો WWW એટલે વર્લ્ડ વાઇડ વેબ, આ ફૂલ ફોર્મ તમારે ખબર હોવી જોઈએ. વર્લ્ડ વાઇડ વેબ, જે આપણે વેબસાઇટ એક્સેસ કરીએ છીએ એમાં આપણે WWW જનરલી લગાવતા હોઈએ છીએ, બરાબર. પછી આપણે આ ડોમેન નેમ, આને ડોમેન નેમ કહેવાય, જે આટલું છે ને એને ડોમેન નેમ કહેવાય. હવે હું એક વેબસાઇટ એક્સેસ કરીશ, બરાબર, તો મારી જોડે પર્ટિક્યુલર વેબસાઇટનું ડોમેન નેમ હોવું જોઈએ, તો જ હું એને એક્સેસ કરી શકું. અને જે આ ફૂલ છે ને આખું, એને કહેવામાં આવે છે URL. URL એટલે એનું ફૂલ ફોર્મ યુનિવર્સલ રિસોર્સ લોકેટર. તમારે ડીપલી ના ખબર હોય પણ એટલીસ્ટ એના ફૂલ ફોર્મ તો ખબર હોવા જ જોઈએ, ગમે તે એક્ઝામની અંદર પૂછાય છે, બરાબર. એટલે એ યાદ રાખવું. અને જે આ ફર્સ્ટ છે એ પ્રોટોકોલ છે, જેમ આપણે TCP પ્રોટોકોલ જોયું હતું ને, એમ આના માટે જે URL એક્સેસ કરવા માટે પણ આગળ એક પ્રોટોકોલ મૂકીએ છીએ આપણે, HTTP, બરાબર, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને જો આપણે કોઈ વેબસાઇટ જેમ કે ફેસબુક છે ને એ બધી છે, તો એ બધી વેબસાઇટ સિક્યોર હોય છે, અને સિક્યોરિટી માટે આપણે S વાળું પ્રોટોકોલ લઈએ છીએ, HTTPS,
બરોબર. એટલે આ બે છે, એક એચટીટીપી કા એચટીટીપીએસ. નોર્મલ વેબસાઇટ બધી એચટીટીપી પર ચાલતી હોય છે, જે હાઈ વેબસાઇટ હોય છે બધી એચટીટીપીએસ પર ચાલતી હોય છે. એટલે એનું ફૂલ ફોર્મ થાય છે હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરોબર. અને એસ હોય તો એ સિક્યોર માટે હોય. એટલે આ બે યાદ રાખજો. અને આ WWW જે શોધ કરી હતી એ ટીમ બર્નર્સ લીએ કરી હતી, બરોબર. એટલે આપણને આ URL આખું ખબર હોવી જોઈએ. હવે કઈ રીતે વર્ક કરશે URL હું તમને આગળ બતાવીશ, પણ એટલીસ્ટ અત્યારે એટલું યાદ રાખો કે જે URL છે એ યુનિવર્સલ રિસોર્સ લોકેટર કહેવામાં આવે છે. એ URL કઈ રીતે હોય છે એના બે પાર્ટ યાદ રાખી લેજો. એક આટલો પાર્ટ હોય છે એને ડોમેન નેમ કહેવામાં આવે છે, બરાબર. આગળ આવે પ્રોટોકોલ છે. એટલે આ બધી વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. હવે આગળ જોઈએ, જ્યાં કોમન ટર્મિનોલોજીસ છે ને એમાં હું તમને આખું જે પ્રોસેસ છે ને એ આખી બતાવી દઈશ કે URL આપણે નાખીએ છીએ ત્યાંથી જે આપણી જોડે રિક્વેસ્ટ પાછી આવે છે એ બધી જે ડિટેલ છે એ બધી હું તમને વન બાય વન બતાવીશ. પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે બ્રાઉઝર શું છે. બ્રાઉઝર એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરર આવે, નેટસ્કેપ આવે, મોઝિલા, ફાયરફોક્સ, ઓપેરા, ક્રોમ, સફારી, બરાબર. આ બધા બ્રાઉઝર છે. હવે આ બ્રાઉઝર યાદ રાખવા પડશે, કેમ કે એક્ઝામમાં એવું પૂછી શકે છે કે આમાંથી કયું બ્રાઉઝર નથી, કે કયું બ્રાઉઝર છે. તો આ આપણને ખબર હોવી જોઈએ કે આ બધા બ્રાઉઝરનું નામ છે. પછી એક વેબ સર્વર હોય, બરાબર. વેબ સર્વર એટલે શું કે મેં એક વેબસાઇટ બનાવડાવી. હવે વેબસાઇટ મારા PCમાં તો હશે નહીં, કેમ કે ઓલ ઓવર ધ વર્લ્ડને બતાવવાની છે. એટલે એક એનું સર્વર હશે. એટલે સર્વરવાળી એક કંપની હશે. કંપનીને હું કહીશ કે મારી વેબસાઇટ મારે સર્વર ઉપર મૂકવી છે, તો એનું જે સર્વર હશે ત્યાં વેબસાઇટ મૂકશે. અને પછી એ જે સર્વર પર મૂકેલી હશે ત્યાં એક ડોમેન નેમ હશે, અને એ ડોમેન નેમથી આખા વર્લ્ડ એ વેબસાઇટને એક્સેસ કરી શકશે. જેમ કે ફેસબુક છે, તો મારે લખવું પડે www.facebook.com, તો એ ફેસબુક આખું વર્લ્ડ જોઈ શકે, એના માટેનું એ ડોમેન છે. હવે એ આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસ હું તમને બતાવું છું કઈ રીતે થશે. પણ અત્યારે એટલું યાદ રાખો કે એક વેબ સર્વર હોય છે, આપણું પોતાનું PC નહીં હોતું, એક અલગ સર્વર હોય, ત્યાં આપણે વેબસાઇટ મૂકવી પડે છે. પછી હોમ પેજ, જે વેબસાઇટ હોય ને એનું પ્રથમ પેજ હોય છે ને એને હોમ પેજ કહેવામાં આવે છે. પછી જે પેજીસ બધા જે બને છે ને એ બધા હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજમાં બને છે. આ ફૂલ ફોર્મ યાદ રાખશો, HTMLનું ફૂલ ફોર્મ શું થાય, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એટલે જે પેજીસ બધા જે બનતા હોય છે એ બધા HTMLમાં બને છે, એક વેબ ડોક્યુમેન્ટ છે, બરાબર. એટલે અમુક વસ્તુ આપણે ખાલી યાદ રાખવાની છે, પછી પ્રોસેસ હું તમને બતાવું છું, પણ ખાલી આટલું યાદ રાખજો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ શું છે. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ઓલરેડી મેં તમને કહ્યું કે જે ડોમેનની આગળ HTTP કે HTTPS લાગતું હતું એના માટે જે આપણે યુઝ કરતા હતા. પછી URL પણ મેં તમને સમજાવી દીધું કે જે વેબ એડ્રેસિંગ માટે હતું એને URL કહેવાય છે. હવે આ બ્રાઉઝરથી માંડી અને જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસ હું તમને સમજાવું છું. આ આપણું એક બ્રાઉઝર છે, બરાબર. આપણે એને ક્રોમમાં ઓપન કરી અહીંયા હું એક URL લખું છું, www.google.co.in મેં લખ્યું, બરાબર. હવે આ શું થયું, એક સિક્યોર વેબસાઇટ માટે છે, બરાબર. કેમ કે ગૂગલ તો બહુ મોટી કંપની એટલે સિક્યોર વેબસાઇટ, આ એનું ડોમેન નેમ, બરાબર. હવે સૌથી પહેલાં મેં અહીંયા ગૂગલ લખ્યું, તો મારી વેબસાઇટ આ જે ગૂગલની વેબસાઇટ છે એ મારા PC પર તો છે નહીં, એનું એક સર્વર હશે ત્યાં હશે. એટલે મેં સૌથી પહેલાં અહીંયા લખ્યું અને સર્વરને એવું કહ્યું કે મને google.com.in વેબસાઇટ જોઈએ છે. એટલે એના સર્વર ઉપર જશે, એના સર્વર પરથી google.com.in લઈને આવશે અને આ મને વેબસાઇટ હશે એ બતાવશે, બરાબર. હવે આ જે છે એ HTML હશે, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એટલે એ એક ડોક્યુમેન્ટ જ છે, જેમ કે આપણે ટેક્સ્ટ ફાઇલ બનાવીએ છીએ, ડોક ફાઇલ બનાવીએ છીએ, એવી રીતે આ એક ડોક્યુમેન્ટ છે, બરાબર. આ પણ એક ફાઇલ જ છે જે આપણને અહીંયા કોમ્પ્યુટરમાં બતાવશે. હવે એ કેવી ફાઇલ હોય છે હું તમને બતાવીશ. જો આવી એક ફાઇલ હોય છે જેની અંદર બતાવું, આવો એક કોડ આ લોકો લખતા હોય છે, જે એકદમ પ્રોફેશનલ માણસો કે જે આના એક્સપર્ટ હોય એ લોકો આવા કોડ બધા લખતા હોય છે. અને એ .html થી આ પેજ બધા સેવ કરશે. એટલે સપોઝ કે મેં આ test.html સર્વર ઉપર મૂકી દીધું અને તમે અહીંયા બ્રાઉઝરમાં લખ્યું કે મેં એક ડોમેનનું નામ, મેં એક ડોમેન લીધેલું છે કે test www.test.com,
તમે બ્રાઉઝરમાં લખશો www.test.com તો આ વાળું પેજ તમને બતાવશે. બરાબર, અત્યારે હું ઓપન કરું છું. જો અત્યારે મારા જે લોકલ પીસી છે એનું યુઆરએલ અહીંયા આવી રહ્યું છે, એનો પાથ આવી રહ્યો છે. સોરી, યુઆરએલ ના કહેવાય, પાથ છે, એનો પાથથી આ એક્સેસ થઈ રહ્યું છે. પણ જો મેં સર્વર પર મૂક્યું હોય તો આવો કોઈ પાથ બનાવું કે આવો કોઈ પાથ મને મળે કે આવો કોઈ યુઆરએલ મને મળે. હવે આ યુઆરએલ હું અહીંયા નાખું એટલે આ વાળું પેજ મને એક્સેસ કરવા દે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ના સમજાય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં લખજો, જેથી હું ફરી આને એક્સપ્લેન કરવાનો ટ્રાય કરીશ. સો આ રીતે અહીંયા વેબસાઇટને આપણે એક્સેસ કરીએ છીએ. બરાબર, હવે આ સર્વર ઉપરથી મને રિક્વેસ્ટ મળી, આ વેબસાઇટ આવી, એટલે હવે આઈ હોપ તમને સમજાઈ ગયું હશે HTTP શું હોય, URL શું હોય, આને આખાને URL કહેવાય, આને ડોમેન કહેવાય. બરાબર, આને બ્રાઉઝર કહેવાય, જે આખું છે એને બ્રાઉઝર કહેવાય. રિક્વેસ્ટ સર્વર પર જાય, સર્વર પરથી પાછી આવે. બરાબર, હવે એક ઇમેજ બતાવી દઉં એટલે તમને વધારે એક આઈડિયા આવી જાય. આ તમે એક ઘરમાં તમારા બેઠા છો, એક્સેસ કરો છો, અહીંયાથી તમે URL નાખ્યું www.google.com. હવે ક્યાંક USAમાં આ સર્વર ઉપર જશે, ક્યાં ઇન્ડિયામાં સર્વર થશે તો ઇન્ડિયાના સર્વર પર જશે. ત્યાંથી પછી ઓકે, સર્વર પર કહ્યું આપણે કે ભાઈ www.google.com મારે જોઈએ. સર્વર ઉપર ગયું, ત્યાંથી જે મેં HTML તમને ડોક્યુમેન્ટ બતાવ્યું હતું ને, એવું HTML ડોક્યુમેન્ટ અહીંયા આપણને સર્વર પરથી મળશે અને એ આપણા PC ઉપર બતાવશે, એટલે આપણા બ્રાઉઝર ઉપર આપણને બતાવશે. બરાબર, એટલે આવી આખી એક પ્રોસેસ હોય છે ક્લાયન્ટ અને સર્વરની. બરાબર, આને ક્લાયન્ટ સર્વર પ્રોસેસ કહેવામાં આવે છે. હવે આપણે સર્ફિંગ ધ ઇન્ટરનેટ જોઈ લઈએ. તમે કોઈ વેબસાઇટ પર સર્ચ કરો છો, કોઈ ટોપિક સર્ચ કરો છો. બરાબર, તો જે વેબસાઇટ એક્સેસ કરો છો, કાંઈ ઇન્ટરનેટ પર કંઈ પણ એક્સેસ કરો છો, એને સર્ફિંગ કહેવામાં આવે છે. બરાબર, આ ઓલરેડી બિન સચિવાલય 2016માં પૂછાયેલું છે કે સર્ફિંગ કોને કહેવામાં આવે છે. એટલે હવે તો પૂછાશે નહીં, પણ બીજી કોઈ એક્ઝામ માટે યાદ રાખજો કે સર્ફિંગ કોને કહેવામાં આવે. પછી સર્ચ એન્જિન. સર્ચ એન્જિન એટલે મેં અત્યારે તમને જે ગૂગલ બતાવ્યું ને, એ સર્ચ એન્જિન હતું જેનામાં તમે કંઈ પણ વસ્તુ સર્ચ કરી શકો છો. હવે તો ઓલરેડી બધાને ખબર જ હોય છે કે ગૂગલ શું છે, યુટ્યુબ શું છે, આ બધું. એટલે યાદ રાખજો કે સર્ચ એન્જિન કહેવામાં આવે છે ગૂગલને. અને એવું જ એક આવે છે અલ્ટાવિસ્ટા સર્ચ એન્જિન. બરાબર, હવે આપણે આગળ જોઈએ. નેવિગેશન બાર કોને કહેવામાં આવે છે અને બ્રેડકમ કોને કહેવામાં આવે છે, આ બે વસ્તુ આપણે જોઈ લઈએ. હવે મેં તમને કહ્યું કે જે વેબસાઇટ હોય એનું ફર્સ્ટ પેજ જ્યારે તમે એક્સેસ કરો છો તો એને હોમ પેજ કહેવામાં આવે છે. બરાબર, હવે આપણે એ પણ જોઈ લઈએ. આપણે GPSCની વેબસાઇટ ઓપન કરી. બરાબર, મેં GPSCની વેબસાઇટ ઓપન કરી, જ્યારે આ વેબસાઇટ મેં URL લખ્યું તો એનું હોમ પેજ કયું, આ મેઇન પેજ આવી ગયું. કોઈ અંદરનું પેજ નથી આવ્યું કે ડાયરેક્ટ મને રિઝલ્ટ, ડાઉનલોડ, યુટિલિટી, ઇન્ટરવ્યૂ, એક્ઝામ, એ કોઈ પેજ પર નથી લઈ ગયું, પણ એનું મેઇન એક પેજ હશે, એ પેજ મને બતાવી દીધું. પણ હવે મારે અંદરના પેજ પર જવું હતું, તો હું અહીંયાથી જે આ બધા મેનુસ છે ને, એ બધા જે એક્સેસ કરું ને, આ જે સાઇડનો બાર ભાગ છે ને, એને નેવિગેશન બાર કહેવામાં આવે છે. હવે હું સપોઝ એડવર્ટાઇઝમેન્ટ પર ગયો. બરાબર, તો આ એડવર્ટાઇઝમેન્ટ આવી, આ નેવિગેશન બાર પર મેં ક્લિક કર્યું, એટલે હવે હું આ કોઈ પણ પેજમાં જઈ શકું. અહીંયાથી ગેલેરીમાં જઈ શકું, યુટિલિટીમાં જઈ શકું, ડાઉનલોડમાં જઈ શકું, રિઝલ્ટમાં જઈ શકું. એટલે આ બધું નેવિગેશન બાર કહેવામાં આવે છે. તો નેવિગેશન બાર તો ખબર પડી, તો પછી બ્રેડકમ શું થયું. બ્રેડકમ એટલે આ જે દેખાય છે ને તમારું હોમ, પછી એડવર્ટાઇઝ. મેં અત્યારે એડવર્ટાઇઝ પર ક્લિક કર્યું એટલે અહીંયા એડવર્ટાઇઝવાળું આવી ગયું. હવે હું અહીંયા કોઈ અંદર જઈશ, બરાબર, તો એ અહીંયા એનું મેનુ આવશે. એટલે જેટલા પણ અંદર હું ડીપલી જતો જઈશ એટલું અહીંયા બ્રેડકમ બનતું જશે. એટલે આ જે છે એને બ્રેડકમ કહેવામાં આવે છે, કે મારે એક વન બાય વન સ્ટેપ પાછું બહાર આવવું હોય તો હું અહીંયાથી ડાયરેક્ટ આવી શકું. બરાબર, હોમ પેજ પર આવવું હોય તો ડાયરેક્ટ હું હોમ પેજ ઉપર અહીંયા ક્લિક કરીને આવી શકું. એટલે આખી એક લિંક બને, એક બ્રેડકમ બને. બરાબર, એટલે આને બ્રેડકમ કહેવામાં આવે છે અને આને નેવિગેશન બાર કહેવામાં આવે છે. એટલે આ યાદ રાખજો આ બે વચ્ચે ડિફરન્સ. બ્રેડકમ શું હોય છે, બ્રેડકમ મૂવ ટુ હાયર લેવલ પેજીસ. બરાબર, એટલે વન બાય વન પેજીસ પર જવું હોય એના માટે હોય છે, પણ એ અંદરના પેજ પર બતાવે તમને કે હોમ પર હોવ, પછી હોમ પરથી તમે પેજ વનમાં ગયા, પેજ ટુમાં ગયા, પેજ થ્રીમાં ગયા. પણ સપોઝ હવે મારે પેજ ટુમાં પાછું આવવું છે તો જે બ્રેડકમ હોય એના ઉપર હું ખાલી ક્લિક કરું તો એ હું ત્યાં પાછો આવી શકું છું. હવે ટ્યુન વિથ યોર બ્રાઉઝર.
આપણે આપણા બ્રાઉઝર જે છે એને જોઈ લઈએ કે પ્રિન્ટિંગ કઈ રીતે થાય છે બ્રાઉઝરમાં. જે વેબ પેજ છે આખું પ્રિન્ટ કરવું હોય, પછી અમુક પોર્શન મારે સેવ કરવો હોય વેબ પેજનો, બરાબર, પછી ઇમેજ સેવ કરવી હોય, પછી પ્લગિન્સ નાખવા હોય. હવે પ્લગિન્સ એટલે શું એ પણ હું તમને સમજાવીશ, પણ સૌથી પહેલાં આ ત્રણ વસ્તુ આપણે જોઈ લઈએ. આપણે ગૂગલ ડોટ કોમ પર જતા રહીએ. હવે મારે સૌથી પહેલાં પ્રિન્ટ કરવું છે, બરાબર. તો પ્રિન્ટ માટે અહીંયા જવાનું અને આ પ્રિન્ટનો ઓપ્શન છે, કાં પછીનો શોર્ટકટ છે કંટ્રોલ પી. એટલે મને આખું પેજ અહીંયા બતાવશે અને એને હું અહીંયા અત્યારે સેવ એઝ PDF છે, હું કોઈ પ્રિન્ટર મારું સેવ હશે તો એ પ્રિન્ટરમાં હું અહીંયા પ્રિન્ટ કાઢીશ એટલે આખું આખું પેજ આવી જશે, કોઈ પણ પેજ એની અંદર આવી જાય, બરાબર. એટલે પ્રિન્ટનો ઓપ્શન અહીંયાથી આવે છે. પછી મારે કોઈ ઇમેજ સેવ કરવી છે, સૌથી પહેલાં આપણે ઇમેજ સેવ કરીએ, રાઇટ ક્લિક કરવાનું ઇમેજ ઉપર અને સેવ ઇમેજ કરી નાખવાનું, બરાબર. સેવ ઇમેજીસ કોઈ પણ જગ્યાએ તમારે કરવી હોય ત્યાં તમે ઇમેજ સેવ કરી શકો છો. પછી તમારે કોઈ એક્સટેન્શન અહીંયા નાખવું છે કે પ્લગિન્સ નાખવા છે, તો મોર ટૂલ્સમાં જવાનું અને એક્સટેન્શનમાં જતા રહેવાનું, બરાબર. હવે અહીંયા તો તે તમે જે નાખેલા જે એક્સટેન્શન છે બ્રાઉઝર વાઇઝ અલગ અલગ હોય છે આ પ્રોસેસ, એટલે તમે ધ્યાન રાખજો બ્રાઉઝર વાઇઝ આ પ્રોસેસને. એક્સટેન્શનમાં જતા રહેવાનું, ઓપન ક્રોમ વેબ સ્ટોરમાં જતા રહેવાનું જો ક્રોમ યુઝ કરતા હોય તો એના માટે, બરાબર. એટલે અહીંયાથી પ્લગિન્સ નાખી શકો છો, એટલે આ પ્રોસેસ તમને નથી પૂછવાના, બરાબર. પણ તમારે શું કામ છે એ તમને પૂછવાનું છે, પ્રિન્ટ કરવા માટે કઈ રીતે પ્રિન્ટ કરી શકો છો, બરાબર. પછી અહીંયા એક્સટેન્શન માટે શું કરી શકો છો, ડાઉનલોડ માટે શું કરી શકો છો, બરાબર. એટલે આ બધી વસ્તુ તમારે અહીંયાથી મળી જશે અને અહીંયાથી શોર્ટકટ પણ તમારે મળી જશે. હવે એક્સટેન્શનનું શું કામ હોય છે કે સપોઝ તમારા બ્રાઉઝર છે તો એને કોઈ વિડીયો છે એ નથી ચાલતો, તો એની માટે એક એક્સટેન્શન હોય એ અંદર નાખવું પડે. તો એ કહેશે કે તમારે ફ્લેશ અંદર નથી, તો તમે અહીંયાથી સર્ચ કરશો કે ફ્લેશ, બરાબર. તો એ ફ્લેશનું એક્સટેન્શન તમને આપી દેશે અને એ તમે એડ ટુ ક્રોમ કરી દેશો. લાઈક તમે પ્લે સ્ટોર પર જાઓ છો, કોઈ એપ સર્ચ કઈ રીતે કરો છો અને પછી ઇન્સ્ટોલ કરો છો ને, એવી રીતે આ એડ ટુ ક્રોમ કરી દેશો એટલે એ વસ્તુ તમારે ત્યાં વિડીયો એક્સેસ થઈ જશે, બરાબર. એટલે આ બધી આ રીતે આપણે આ બધી વસ્તુ અંદર હોય છે. ઓકે, આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને આવનાર લેક્ચર્સની નોટિફિકેશન મળી શકે. આપણે હવે